સૌરાષ્ટ્રમાં પારસીઓની વસ્તી સૌરાષ્ટ્રમાં પંદરસો પારસીઓ વસે છે રાજકોટમાં માત્ર ચાર જ પારસી પરિવારના ત્રેવીસ સભ્યોનો વસવાટ છે સદર બજાર વિસ્તાર એક સમયે પારસી ગણાતો પારસીઓનું નવું વર્ષ પતેતીના નામથી ઓળખાય છે ખૂબ જ કુશાગ્ર બુદ્ધિ અને નમ્ર સ્વભાવ ધરાવતી આ કોમ સમગ્ર દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ છે કાળક્રમે પારસીઓની વસ્તીમાં ચિંતાજનક ઘટાડો થયો છે સૌરાષ્ટ્રમાં હાલ પારસીઓના માત્ર પંદરસો સભ્યો વસવાટ કરે છે રાજકોટમાં એક વખત જાણીતો હતો અને પારસી અગિયારી આવેલી છે કેટલાક નથી કે રાજકોટમાં માત્ર ચાર જ પારસી પરિવારોના ત્રેવીસ સભ્યો વસવાટ કરે છે તેરસો પચાસ વર્ષ પહેલા ઈસવીસન સાતસો માં પારસીઓ ભારત આવ્યા હતા ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા પોર્ટુગીઝોના હુમલાથી કંટાળી સાતસો પંચ્યાસીમાં માં દરિયાઈ માર્ગે વલસાડ પાસે સંજાણ બંદરે ઉતર્યા હતા અને એ પછીની જે કહાની છે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા એ આપણને ભણવામાં પણ અભ્યાસક્રમોમાં આવતી હતી સૌરાષ્ટ્રમાં હાલ પંદરસો જેટલા સભ્યો વસવાટ કરે છે અગાઉ રાજકોટ શહેરમાં એકસો પરિવારો સદર બજારમાં વસવાટ કરતા હતા તે વખતે પારસીવાડ તરીકે સદર બજાર વિસ્તાર ઓળખાતો હતો પણ હાલ રાજકોટમાં માત્ર ચાર પરિવારો વસવાટ કરી રહ્યા છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો રાજકોટમાં આવેલ પારસી અગિયારી ટૂંક સમયમાં ભાગ બેમાં આપણે વિસ્તૃત ચર્ચાઓ પારસી કોમ અંગે કરશું